वंदे मातरम विद्यार्थी मित्रों, आज आप विषय जीव विज्ञान में तद्दन नवं चेप्टर स्टार्ट करवा जा रहा छे। धोरण 11 अंदर आप आज प्रकरण नंबर 11 वनस्पतिओं में वहन तद्दन नवं चेप्टर है। संपूर्णपणे वनस्पति ने लगत आखो अभ्यास आप करीशू। वनस्पतिओं की अंदर जुदा जुदा घटक द्रव्यों वहन केवी रीते थतुं जोवा मळे छे तेनी समझूती आपणे आ पाठना माध्यमथी समझवाना छीए। विद्यार्थी मित्रों, आपणे टेक्स्टबुक में प्रथम वाक्य लखेलू छे, तमने आश्चर्य थशे के सौथी ऊंचामां ऊंची वनस्पति में टोचना भागे पाणी केवी रीते पहोंचतुं हशे। एटले आ एक जनरली वाक्य प्रयोग करेलो छे। आपणने पण आश्चर्य थाय के सामान्य रीते आपणे वात करीए तो घरने आपणुं मकान होय एनी छत पर तमने ख्याल होय तो पाणीनी टाकी होय, एमां आपणे पाणी भरवुं होय तो तमने बधाने ख्याल हशे के मोटरनो उपयोग करवो पड़े। मोटर शुरू करीए तो भूगर्भमां रहेलुं पाणी छे ए आपणी मकानना छत पर आवेली टाकी छे भराती होय छे। पण अहींया कुदरती रीते वनस्पतिनी अंदर तो कोई मेकेनिझम एवुं नथी के मोटर स्टार्ट थाय पाणी उपर जाय। ओके, तो गुरुत्वाकर्षण बळनी विरुद्ध दिशामां केवी रीते घटक द्रव्यो वहन पामे छे ये आपणे समजवुं छे। तो वनस्पतिओमां वहन नामना प्रकरणना माध्यमथी आपणे समजी शकीशुं के पाणी छे जमीनमां जे काई पाणी छे खनिज तत्वो छे केवी रीते टोचना भागे जाय छे, तेमज सूर्यप्रकाश द्वारा प्रकाश शक्तिनो उपयोग करी रासायणिक शक्तिमां जे काई घटको बने छे जेम के कार्बनिक द्रव्यो अकार्बनिक द्रव्यो, तो आ बधा पर्ण द्वारा तैयार थयेला खोराक छे केवी रीते प्रकांडमां मूळमां पहोंचता हशे एने आपणे समजवुं छे। तो आवो आपणे वात करीए के केवी रीते जुदा जुदा घटक द्रव्योनું વહન એક કોષમાંથી બીજા કોષમાં અથવા તો એક ભાગમાંથી બીજા ભાગમાં અથવા તો વનસ્પતિના જુદા જુદા ભાગોમાં કેવી રીતે સ્થળાંતરિત થતા જોવા મળે છે તેની આપણે સમજૂતી પ્રાપ્ત કરીશું। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રથમ પ્રશ્ન થાય કયા કયા પ્રકારના દ્રવ્યોનું વહન થાય છે। તો પહેલાં આપણે લખીએ ઘટક દ્રવ્યોનું વહન, તો ઘટકો તરીકે કોણ, ઓકે, કયા કયા ઘટકોનું વહન થાય છે, તો આપણે પહેલી જ વાત કરી પાણી એટલે કે H2O। તો પાણીનું વહન કેવી રીતે થશે, તો પાણીના અણુનું વહન આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા। ઓકે, વનસ્પતિઓની અંતસ્થ રચનામાં આપણે ભણ્યા જલવાહક પેશી અન્નવાહક પેશી, તો પાણીના અણુઓ છે એ જલવાહક દ્વારા વહન પામે છે। તો જલવાહક પેશીના માધ્યમથી પાણીના અણુઓ છે એ જમીનમાંથી ઉપરની તરફ ગતિ કરતા જોવા મળે છે, એટલે કે એક માર્ગી વહન જોવા મળે છે। હવે આપણે બીજી વાત કરીએ ખનિજ તત્વોની, તો ખનિજ તત્વો તરીકે તો લઘુ પોષક તત્વો ગુરુ પોષક તત્વો ઘણા બધા તત્વો છે। તો ખનિજ પોષક તત્વો જમીનની અંદર છે, પર્ણને જરૂર છે, પુષ્પને જરૂર છે, પ્રકાંડને જરૂર છે, તો એ જમીનમાં રહેલા જે કાંઈ ખનિજ પોષક તત્વો છે એ અન્નવાહક જલવાહક દ્વારા વહન પામશે। ઓકે, અને આવી રીતે પોતે વનસ્પતિને પ્રાપ્ત થાય છે। તો ખાસ કરીને ઘણી વખત પાણીના અણુઓ સાથે ભળીને પોતે વહન પામતા હોય છે। ઓકે, ઘણી વખત જનરલી અન્નવાહક પેશી દ્વારા પણ વહન પામતા હોય છે। તો આવી રીતે જલવાહક અને અન્નવાહક પેશીના માધ્યમથી ખનિજ પોષક તત્વો છે એ ઉપર નીચે ગતિ કરતા જોવા મળે છે। ત્રીજું છે અગત્યનું છે કાર્બનિક દ્રવ્ય, સૂર્યપ્રકાશની મદદથી તૈયાર થયેલો જે કાંઈ ખોરાક છે, પર્ણમાં તમને બધાને ખ્યાલ છે ખોરાક તૈયાર થાય છે, તો આ ખોરાક તૈયાર થયેલો ખોરાક છે કેવી રીતે વહન પામશે, પ્રકાંડમાં કેવી રીતે જશે, મૂળમાં કેવી રીતે જશે, તો તમને બધાને ખ્યાલ છે પર્ણ દ્વારા તૈયાર થયેલ જે કાંઈ કાર્બનિક દ્રવ્ય છે અન્નવાહક પેશીની મદદથી વહન પામે છે। તો કાર્બનિક દ્રવ્યો, ઓકે, કોની મદદથી વહન પામે છે, અન્નવાહક પેશીની મદદથી। ચાલો, સરસ, અન્નવાહક પેશીની મદદથી જુદા જુદા ભાગોમાં ગતિ કરી જાય છે। ચોથી વાત કરીએ આપણે અગત્યની, અંતઃસ્ત્રાવો, વનસ્પતિ વૃદ્ધિ નિયામકો, બાયોલોજીની અંદર વનસ્પતિ વૃદ્ધિ નિયામકો કહેવામાં આવે,
આપણે એને વનસ્પતિ અંતઃસ્ત્રાવો પણ કહી શકીએ. વનસ્પતિ અંતઃસ્ત્રાવો, તો તમને બધાને ખ્યાલ હશે અંતઃસ્ત્રાવો એક જગ્યાએથી ઉદ્ભવ પામે, નિર્માણ પામે અને તેનું કાર્ય વનસ્પતિના જુદા જુદા ભાગોમાં થતું જોવા મળે છે. તો વનસ્પતિની અંદર જે કાંઈ વૃદ્ધિ નિયામકો, જે કાંઈ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે એની માત્રા કેવી છે? બહુ સૂક્ષ્મ માત્રામાં, અલ્પ માત્રામાં નિર્માણ થતા હોય છે. પોતે ધ્રુવીય પ્રકૃતિના છે. ઓકે, અલ્પ માત્રામાં સર્જન થાય છે, ધ્રુવીય પ્રકૃતિ ધરાવે છે. હવે જનરલી તેનું વહન છે એક માર્ગી હોય છે, જ્યાંથી તે ઉત્પન્ન થતા હોય છે, જ્યાંથી તે સર્જાતા હોય છે ત્યાંથી વનસ્પતિના બીજા ભાગો તરફ ગતિ કરતા જોવા મળે છે. ઓકે, તો આ વાત છે વનસ્પતિ વૃદ્ધિ નિયામકોની. તો આવી રીતે વનસ્પતિની અંદર જુદા જુદા ઘટક દ્રવ્યો છે વહન પામતા હોય છે. હવે સ્થળાંતરણ એટલે શું? વોટ ઇઝ ટ્રાન્સલોકેશન, ને કેવી રીતે થતું હોય છે? તો આવો આપણે વિદ્યાર્થી મિત્રો એક વ્યાખ્યા સમજીએ. ટ્રાન્સલોકેશન એટલે કે સ્થળાંતરણ, ખૂબ જ અગત્યની વ્યાખ્યા છે. ઓકે, નજીકના અંતરમાં ઘટક દ્રવ્યોનું વહન. નજીકનું અંતર કોને કહેવાય? તમે જોઈ શકો છો મૂળ તંત્ર છે જમીનની અંદર આવેલા છે, હવાઈ ભાગ છે જમીનની સપાટીની ઉપર છે. તો માટીમાંથી, જમીનમાંથી જે કાંઈ પાણીના અણુઓ છે તે કેવી રીતે મૂળરૂમ દ્વારા મૂળની અંદર દાખલ થાય છે એને કહેવાય નજીકનું અંતર. ઓકે, તો નજીકના અંતરમાં ઘટક દ્રવ્યોનું વહન કેવી રીતે થાય છે આપણે સમજવું છે. તો એના માટે આપણે સ્થળાંતરણની વ્યાખ્યા સમજી રહ્યા છીએ. તો નજીકના અંતરમાં રહેલા, ઓકે, કોણ? ઘટક દ્રવ્યો. નજીકના અંતરમાં રહેલા ઘટક દ્રવ્યોનું વહન કોના દ્વારા થાય છે? બે ક્રિયા યાદ રાખવાની છે, એક તો પ્રસરણ, ઓકે, અને બીજું છે કોષરસીય પ્રવાહ. ચાલો, તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો હોય છે નજીકના અંતરમાં જે કાંઈ રહેલા ઘટક દ્રવ્યો છે એનું વહન છે પ્રસરણ દ્વારા થાય છે, તેમજ કોષરસીય પ્રવાહ દ્વારા થાય છે. અને દૂરના અંતર માટે વહનની ક્રિયાવિધિ, ઓકે, કોના દ્વારા થાય છે? વાહક પેશી તંત્ર દ્વારા. વહનની ક્રિયાવિધિ કોના દ્વારા થઈ? વાહક પેશી. વાહક પેશી તંત્ર તરીકે કોણ છે? જલવાહક, અન્નવાહક. વાહક પેશી તંત્ર દ્વારા થાય છે, જેને આપણે શું કહીએ છીએ? ઓકે, સ્થળાંતરણ. તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો નજીકના અંતરમાં રહેલા ઘટક દ્રવ્યોનું વહન પ્રસરણ તેમજ કોષરસીય પ્રવાહ. દૂરના અંતર માટે વહનની ક્રિયાવિધિ વાહક પેશી તંત્ર. વાહક પેશી તંત્ર એટલે જલવાહક અને અન્નવાહક દ્વારા થાય છે. તો આ સમગ્ર ક્રિયાને શું કહેવામાં આવે છે? ટ્રાન્સલોકેશન અથવા તો સ્થળાંતરણ. અહીંયા તમે જોઈ શકો છો જમીનમાં જે કાંઈ માટીના કણો છે, માટીના કણો વચ્ચે પણ ઘણા બધા ખનિજ પોષક તત્વો છે, પાણીના અણુઓ છે. ઓકે, આ બધામાંથી પ્રસરણ દ્વારા, પ્રસરણની ક્રિયા દ્વારા કોણ ગતિ કરે છે? તો કે પ્રસરણના માધ્યમથી ઘટક દ્રવ્યો છે વહન પામે છે એક કોષમાંથી બીજા કોષમાં, એક ભાગમાંથી બીજા ભાગમાં. ઓકે, કોષરસીય પ્રવાહ. વનસ્પતિ કોષની અંદર તમને બધાને ખ્યાલ છે બે કોષ વચ્ચે કોષરસ તંતુ આવેલો છે. ઓકે, તો આ એક વનસ્પતિ કોષ, આ બીજો વનસ્પતિ કોષ હોય તો વચ્ચેના ભાગે કોણ આવેલું છે? કોષરસ તંતુ આવેલો છે એવું આપણે ભણી ગયા. તો તમને બધાને ખ્યાલ તો છે જ કે વનસ્પતિની અંદર કેવું મિકેનિઝમ હોય. ઓકે, તો અહીંયા જે કાંઈ ઘટકો હશે એ બધા સ્થળાંતરિત થઈ ક્યાં જાય? કોષરસીય પ્રવાહ દ્વારા નજીકના કોષમાં, એટલે કે બાજુના કોષમાં. તો આવી રીતે ઘટક દ્રવ્યો છે વહન પામતા જોવા મળે છે એક વનસ્પતિ કોષમાંથી બીજા વનસ્પતિ કોષમાં કોષરસ તંતુના માધ્યમથી. ઓકે, તો આ વાત હતી સ્થળાંતરણની. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વહનના પ્રકારો જોઈશું. વહન કેટલી પ્રકારે થાય છે, કેવા સ્વરૂપે થાય છે, કયા ઘટકોનું થાય છે, તો આવો વિદ્યાર્થી મિત્રો આપણે વહનના મુખ્યત્વે પ્રકારો સમજીએ. ઘટકો તરીકે કોણ છે એ આપણને ખ્યાલ આવી ગયો છે. હવે આપણે વહનના પ્રકારો સમજીશું કે વનસ્પતિની અંદર કયા કયા ઘટક દ્રવ્યોનું વહન થતું જોવા મળે છે.
तो अहीं पहला आपणे लखीशुं वहनना प्रकारों, टाइप्स ऑफ ट्रांसपोर्ट, केवा केवा प्रकारे वहन थाय छे आपणने ख्याल नथी, तो आपणे समझीए। वहनना मुख्यत्वे विद्यार्थी मित्रों बे प्रकार छे, खास याद रखो। वहनना मुख्यत्वे बे प्रकार जोवा मळे छे, मंद वहन अने सक्रिय वहन, एटले के पेसिव ट्रांसपोर्ट एंड एक्टिव ट्रांसपोर्ट। तो आपणे अहींया लखी शकीए मंद वहन, सक्रिय वहन। હવે મંદ વહનમાં કયા કયા પ્રકારો હોય છે, પેટા પ્રકારો કયા, કેવી રીતે થતું હોય છે? તો મંદ વહનને મુખ્યત્વે બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે। ખાસ યાદ રાખજો, મંદ વહનના બે પેટા પ્રકાર, પહેલું છે પ્રસરણ અને બીજું છે સાનુકૂલિત પ્રસરણ। પ્રથમવાર કદાચ તમે આવા શબ્દ સાંભળતા હશો, પણ ખૂબ જ અગત્યના છે। અને સક્રિય વહનમાં માત્ર એક જ ઉદાહરણ યાદ રાખવાનું છે, સક્રિય વહન। સક્રિય વહન, ઓકે, સોડિયમ પોટેશિયમ પંપ। ચાલો, તો હવે આપણે વાત કરીએ કે વિદ્યાર્થી મિત્રો મંદ વહનની અંદર પ્રસરણ એટલે શું। તો પહેલાં આપણે પ્રસરણની વ્યાખ્યા જોઈશું, જેવી રીતે આપણે સ્થળાંતરણની વ્યાખ્યા સમજ્યા તો એવી રીતે આપણે પ્રસરણની વ્યાખ્યા સમજીએ। જો કે તમે નાના હતા ત્યારે આ શબ્દ ભણી ગયેલા છો, વોટ ઇઝ ડિફ્યુઝન, ઇંગ્લિશમાં ડિફ્યુઝન કહેવામાં આવે પ્રસરણને, ઓકે, અને ગુજરાતીમાં આપણે પ્રસરણ કહેતા હોઈએ છીએ। કોઈ પણ દ્રવ્યના અણુ, વિદ્યાર્થી મિત્રો આપણે આની વ્યાખ્યા સમજવા જઈ રહ્યા છે, તો મેં વ્યાખ્યાની શરૂઆત ક્યાંથી કરી? કોઈ પણ દ્રવ્યના અણુ, એટલે તમે સામાન્યપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં એવું ભણ્યા કે દ્રવ્ય અવસ્થા ત્રણ પ્રકારે હોય, ઘન, પ્રવાહી, વાયુ। તો દ્રવ્ય અવસ્થા ત્રણ, એમાં અણુઓની તમે ગોઠવણ જુઓ, ત્રણે ત્રણની અંદર અણુઓની ગોઠવણી તમને સમથિંગ જુદા જુદા પ્રકારની જોવા મળે છે, ઓકે। તો અહીંયા આપણે ત્રણ આ ચોરસ દોરીએ, ત્રણે ત્રણની અંદર અણુઓ કેવી રીતે ગોઠવણ દર્શાવે છે એને આપણે સમજીએ। તો ઘન પદાર્થના અણુઓ તમને ખ્યાલ હોય તો નજીક નજીક ગોઠવાયેલા હોય, એવું તમે શીખીને આવ્યા, ઓકે, એકદમ ટાઇટલી બાઉન્ડ હોય, શિથિલ રીતે ગોઠવણી ન હોય। ઘન દ્રવ્યોની ગોઠવણી છે, ઘન પદાર્થના અણુઓ છે એકદમ નજીક નજીક ગોઠવાયેલા જોવા મળે છે। એની સાપેક્ષે આપણે પ્રવાહીની વાત કરીએ તો પ્રવાહીની અંદર અણુઓ છે છૂટા છવાયા હોય એમ આપણે કહી શકીએ, ઓકે। તો ઘન કરતાં પ્રવાહી દ્રવ્યની અંદર વાત કરીએ તો અણુઓ છૂટા છૂટા ગોઠવાયેલા જોવા મળે છે। જ્યારે વાયુ અવસ્થાની વાત કરો તો વાયુની અંદર એકદમ અસ્તવ્યસ્ત હોય, ઓકે, અણુઓ છે નજીક નજીક ગોઠવાયેલા જોવા મળતા નથી। તો આનું આપણે બેસ્ટ એક્ઝામ્પલ સમજવું હોય તો તમને ખ્યાલ હોય તો રેફ્રિજરેટરની અંદર આપણે પાણી ભરેલી ટ્રે મૂકીએ છીએ તો એમાં તમને આઈસ ક્યુબ જોવા મળે છે। તો બરફ છે એ શેનું ઉદાહરણ છે? ઘન પદાર્થનું। પણ બરફને એક પાત્રમાં લઈને આપણે ખુલ્લા વાતાવરણમાં મૂકીએ તો શું થાય છે? તો થોડાક સમય પછી એનું રૂપાંતર છે પ્રવાહીમાં થાય છે, એટલે કે પાણી બની જાય છે। હજુ એની ઉપર સૂર્યપ્રકાશના તડકામાં ખુલ્લા રાખીએ આપણે પાત્રમાં પાણીને તો શું થાય છે? તો પાણીનું વરાળ સ્વરૂપમાં રૂપાંતર થાય છે। તો સૌથી ઝડપી પ્રસરણ કોનું થયું હોય છે? તો કે જે દ્રવ્યના અણુઓ છૂટા છવાયા હોય એનું પ્રસરણ ઝડપી થાય વરાળનું, ઓકે, એનાથી ઓછું કોનું પ્રસરણ થાય? પાણીનું। અને સૌથી ઓછું પ્રસરણ કોનું થાય? બરફનું, ઓકે, કારણ કે બરફની અંદર તમે અણુઓની ગોઠવણી જોશો તો એકબીજા સાથે ચુસ્ત રીતે ગોઠવાયેલા છે। તો આપણે એમ કહી શકીએ કે ઘન પદાર્થનું પ્રસરણ છે સૌથી ધીમું થાય છે, વાયુનું પ્રસરણ સૌથી ઝડપી થતું જોવા મળે છે। હવે આપણે વ્યાખ્યા જોઈએ તો આ વ્યાખ્યાના આધારે એમ કહી શકીએ કે કોઈ પણ દ્રવ્યના અણુ પોતાના વધારે સમકેન્દ્રણવાળા વિસ્તાર તરફથી પોતાના ઓછા સમકેન્દ્રણવાળા વિસ્તાર તરફ ગતિ કરી જાય છે। તો તમે જોઈ શકો છો, એક સરસ મજાનો આપણે પ્યાલો લીધો, ગ્લાસ, અંદર પાણી ભરેલું છે। હવે આ પ્યાલાની અંદર તમે શું કરો છો? તો કે ઇંકનું એક ટીપું, શાહીનું એક ટીપું છે, તમે આ પ્યાલાની અંદર દાખલ કરો છો તો શાહીના ટીપાની અંદર સાંદ્રતા વધુ છે, બ્લુ કલરનું જે રંગીન ટીપું છે શાહીનું, ઓકે,
એને તમે પાણી ભરેલા કાચના પ્યાલામાં દાખલ કરો છો તો એક સમય એવો આવે છે કે આખું પાણી છે રંગીન થઈ જાય છે, વાદળી રંગનું થતું જોવા મળે છે. તો જ્યાં વધારે સાંદ્રતા છે ત્યાંથી તે ઓછી સાંદ્રતામાં જાય છે. પાણી ઉત્તમ દ્રાવક છે, પાણીની સાંદ્રતા સૌથી ઓછી છે, શાહીના ટીપાની સાંદ્રતા વધુ છે. તો આવી રીતે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ દ્રવ્યના અણુઓ ભળી જતા જોવા મળે છે, જેને આપણે પ્રસરણ કહીએ છીએ. એવી જ રીતે તમે લીંબુ પણ લઈ શકો. લીંબુ શરબત બનાવીએ છીએ ત્યારે આપણે લીંબુ કાપીએ છીએ, લીંબુના ટીપા આપણે પાણીમાં દાખલ કરીએ છીએ. સાંદ્રતાની વાત કરીએ તો એકમ કદના દ્રાવણમાં ઓગાળેલા દ્રવ્યનો જથ્થો, તો દ્રવ્યનો જથ્થો જેમ તમે ગ્લાસમાં દાખલ કરો છો ઓકે, એમ સાંદ્રતા વધે છે. જેમ કે 1 ગ્રામ ખાંડ નાખો અને બાજુમાં બીજો ગ્લાસ હોય એમાં તમે 5 ગ્રામ ખાંડ નાખો તો સાંદ્રતા કોની વધારે? તો જેમાં દ્રવ્યનો જથ્થો વધારે એની સાંદ્રતા વધુ. તો 5 ગ્રામવાળો ખાંડનો પ્યાલો છે એની અંદર સાંદ્રતા વધુ છે એમ કહી શકાય. તો અહીં આપણે પ્રસરણની વાત કરી રહ્યા છીએ. લીંબુના ટીપાની અંદર સાંદ્રતા વધુ છે, પાણીની સાંદ્રતા ઓછી છે. તો જ્યારે તમે લીંબુના ટીપા પાણી ભરેલા પ્યાલામાં દાખલ કરો છો તો પાણી છે ખાટું બને છે. તો આવી રીતે તમે પ્રસરણને સમજી શકો છો. ઓકે, તો તમે પ્રસરણ ઘણીવાર તમે તમારી રિયલ લાઈફમાં પણ જોયું હશે તો તમને ખ્યાલ તો હશે જ કે કેવી રીતે થાય છે. તેમ છતાં પણ આપણે ભણીએ છીએ. મમ્મી ચા બનાવતા હોય તો એક તપેલીમાં પાણી લે, એમાં ચા નાખે, ખાંડ નાખે, બર્નર વડે ગરમ કરે તો ઝડપથી પ્રસરણ થાય છે, ઓગળે છે, ભળી જાય છે. ઓકે, તો જેમ જેમ તમે તાપમાન આપો છો એમ ઝડપથી પ્રસરણ થાય છે. તાપમાન ઘટાડો છો તો પ્રસરણ ધીમું થાય છે. તો તાપમાન એ સમપ્રમાણમાં છે એમ કહી શકીએ. એવી જ રીતે ફુગ્ગો તમે જોયો હશે. સામાન્ય ફુગ્ગાની અંદર જ્યારે આપણે હવા દાખલ નથી કરતા ત્યારે પોતે ફૂલતો નથી, પણ જેવી તમે ફૂંક મારો છો, હવા દાખલ કરો છો તો ફુગ્ગો કદમાં ફૂલે છે, એક પ્રકારનું પ્રસરણ થયું. તો જેમ દબાણ વધે એમ પ્રસરણ વધે, જેમ દબાણ ઘટે એમ પ્રસરણ ઘટે. તો પ્રસરણ પર અસર કરતા ઘણા બધા પરિબળો છે. ઓકે, તાપમાન, દબાણ. આપણે વનસ્પતિ કોષની સાપેક્ષે વાત કરીએ તો દેખીતી રીતે મોટા કદના અણુઓનું પ્રસરણ ધીમે ધીમે થશે, પણ જો નાના કદના અણુઓ હશે તો કોષરસ પટલની આરપાર ઝડપથી વહન પામશે એવું તમે કહી શકો. ધારો કે આ કોષરસ પટલ છે. સમજવા માટે કોઈ મોટા કદનો અણુ આવે છે તો એ ઝડપથી ગતિ કરી શકશે નહીં, પણ જો નાના નાના કદના અણુઓ હશે તો કોષરસ પટલની આરપાર ઝડપથી ગતિ કરી જાય છે. તો આપણે એમ કહી શકીએ કે નાના કદના અણુઓનું પ્રસરણ ઝડપી થાય છે, મોટા કદના અણુઓનું પ્રસરણ ધીમું થાય છે. બીજા નંબરમાં કોષરસ પટલ છે એ કેટલાક દ્રવ્યના અણુઓને અવરજવર કરવા માટે અનુમતિ આપે છે, મંજૂરી આપે છે. તો પટલની પ્રવેશશીલતા પણ આધાર રાખે છે એમ આપણે કહી શકીએ. ઓકે, તો આપણે પ્રસરણ પર અસર કરતા પરિબળોની અંદર તમારે પહેલું યાદ રાખવાનું છે તાપમાન, દબાણ. ઓકે, બીજા નંબરમાં પટલની પ્રવેશશીલતા અને છેલ્લું છે સંકેન્દ્રણ ઢોળાશની દિશા. તમારી માટે નવો શબ્દ છે, સંકેન્દ્રણ ઢોળાશની દિશા કોને કહેવાય? સાંભળજો, કોષરસ પટલની બહારની તરફ દ્રવ્યના અણુઓ ઘણા બધા છે. આ દ્રવ્યના અણુઓને અંદરની તરફ જવું છે. તો અત્યારે સાંદ્રતા કઈ બાજુ વધારે કહેવાય? કોષરસ પટલની બહારની બાજુએ. અંદર તો હજી દ્રવ્યના અણુઓ છે જ નહીં, તો અંદર સાંદ્રતા ઓછી છે. તો વધુ સાંદ્રતાથી દ્રવ્યના અણુઓ કોષરસ પટલની મદદથી અંદરની તરફ દાખલ થઈ જાય છે. તો આ ઘટનાને આપણે કહીશું સંકેન્દ્રણ ઢોળાશની દિશામાં અણુઓ ગતિ કરી જાય છે. પરંતુ કોઈ પણ કારણોસર ધારો કે સાંદ્રતા નીચે ઓછી છે અને ઉપર વધારે છે, અને ઓછી સાંદ્રતાથી દ્રવ્યના અણુઓને વધુ સાંદ્રતા તરફ જવું છે તો આપણે એમ કહી શકીએ સંકેન્દ્રણ ઢોળાશની વિરુદ્ધ દિશામાં. તો અહીંયા તમે સમજી શકો છો જ્યાં સાંદ્રતા વધુ છે ત્યાંથી ઓછી સાંદ્રતા તરફ દ્રવ્યના અણુઓ ગતિ કરે છે. તો આપણે શબ્દ વાપરી શકીએ સંકેન્દ્રણ ઢોળાશની દિશા. તો પ્રસરણની અંદર સંકેન્દ્રણ ઢોળાશની દિશા તરફ દ્રવ્યના અણુઓ ગતિ કરે છે. સંકેન્દ્રણ એટલે સાંદ્રતા, ઢોળાશ એટલે વધુથી ઓછી સાંદ્રતા. ઓકે, તો આ બધા પરિબળો છે કે જે પ્રસરણ ઉપર આધારિત છે.
विद्यार्थी मित्रों प्रसरणनी व्याख्या खास तमारे तैयार करवानी छे, तो व्याख्या हूँ तमने अहीं लखी आपूँ छूँ। प्रसरणनी व्याख्या, कोईपण द्रव्यना अणुओ, इन्वर्टेड कोमा में व्याख्या हमेशा लखवामां आवती होय छे, कोईपण द्रव्यना अणुओ पोतानी वधु सांद्रता वाला विस्तार तरफ थी अथवा तो वधु समकेंद्रण वाला विस्तार तरफ थी क्या जता हुई है, पोताना ओछा समकेंद्रण वाला विस्तार तरफ गति करी जाए छे। आ घटना ने हूँ कहे छे, प्रसरण कहे छे। ओके, तो खास तैयार करवानी छे, इन्वर्टेड कोमा में आपणे दर्शावानुं, व्याख्या लखी छे, कोईपण द्रव्यना अणुओ पोताना वधु समकेंद्रणवाळा विस्तार तरफथी પોતાના ઓછા સમકેન્દ્રણવાળા વિસ્તાર તરફ ગતિ કરી જાય છે, આ ઘટનાને પ્રસરણ કહે છે। તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો શું ભણ્યા, કયા કયા ઘટક દ્રવ્યોનું વનસ્પતિમાં વહન થાય છે, વહનના કેટલા પ્રકારો, સ્થળાંતરણ એટલે શું, પ્રસરણ એટલે શું। ઓકે, તો મહત્વના ઘણા બધા પોઈન્ટ્સ આપણે જોયા કે વનસ્પતિની અંદર નજીકના અંતરમાં કેવી રીતે ઘટક દ્રવ્યો વહન પામે છે, એના માટે ખાસ જરૂરી છે પ્રસરણ। તો પ્રસરણ કેવી રીતે થાય છે એની આપણે સમજૂતી પ્રાપ્ત કરી। નેક્સ્ટ ટાઈમ હું તમને સાનુકૂલિત પ્રસરણ એટલે શું, કેવી રીતે દ્રવ્યના અણુઓ છે સાનુકૂલિત પ્રસરણમાં વહન પામતા હોય છે, સક્રિય વહન એટલે શું, કેવી રીતે સોડિયમ પોટેશિયમ કામ કરતા હોય છે, તો આ દરેક બાબતો આપણે આ ચેપ્ટરના માધ્યમથી સમજીશું। તો ધીમે ધીમે આપણને ખ્યાલ આવશે કે ઘટક દ્રવ્યો છે વનસ્પતિમાં કેવી રીતે વહન પામતા હોય છે, એક કોષમાંથી બીજા કોષમાં કેવી રીતે ગતિ કરે છે, અલગ અલગ જુદા જુદા ભાગોમાં કેવી રીતે ઘટકો વહન પામે છે તેની આપણે સમજૂતી આ પાઠના માધ્યમથી મેળવવાના છીએ। તો આજે આપણે મહત્વના બે ટોપિક જોયા, એક તો કયા પ્રકારના ઘટકો વહન પામે છે અને વહનના પ્રકાર, જેમાં આપણે પ્રસરણ જોયું। ઓકે, હેવ અ નાઇસ ડે, ગુડ ડે।